બેન, આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી આપના કોન્ટેક્ટમાં છે, ભાજપ છોડ્યા પછી આપનું શું? જો ભાઈ, દેશની લોકશાહી છે અને હું જયારે રાજકીય ગતિવિધિમાં કામ કરતી વ્યક્તિ ગઈકાલે યોગાનુયોગ આવી વાત કરું એટલે લોકો પાછા અહીંયા શહેરમાં આવ્યા છે એવું મેં જાણ્યું, તો સંપર્ક તો કરે, સંપર્ક કર્યો મને. મારું મન કેસર્યું છે, તમને બધાને ખબર છે, અને કેસરિયાના દિશામાં જ આપણે બધા કામ કરતા હોય છે, વડોદરા શહેર હોય કે ભારત દેશ હોય. મોદી સાહેબ મારા આદર્શ છે, રાજકીય દ્રષ્ટિકોણથી આખા દેશને એમનું વિકાસની રાજનીતિની વાત ગમે છે. ઇલેક્શન જ લડવું અને ફક્ત કોઈ એવી મોટી મારી કોઈ એવી એમ્બિશન જ છે એવું નથી, પણ એટ ધ સેમ ટાઈમ વડોદરા શહેરના હિતની વાત ક્યાંક ને ક્યાંક કરવી જોઈએ મારી એક ઝક હતી અને એ મેં કાલે વાત કરી. અને આઈ થિંક ત્યાર પછી વધારે ને વધારે વડોદરાવાસીઓ મને સંપર્ક કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે, અને બધાના મનમાં બી જે હોય બધા પૂછપર બી વાતચીત કરે છે. પણ આઈ થિંક કે હું પોતે અમે લોકોએ વડોદરાથી માંડીને આખા ગુજરાતમાં કેસરી મારી સખી નામની આખી વોટ્સએપ ગ્રુપ કરી હતી. આખા ગુજરાતના 41 જિલ્લામાં બહેનોએ અમે લોકોએ આવી રીતના વોટ્સએપ ગ્રુપમાં બધા એકબીજાના સાથે કનેક્ટેડ રહેતા હતા. અને એ કેસર્યું જ મન છે એટલે સંપર્ક તો બધા કરે, એમાં કોઈ નવાઈ નથી. જ્યોતિબેનનો સ્ટેન્ડ શું? સંપર્ક કર્યો છે પણ બીજી કોઈ પાર્ટીમાં જોડાશે? હજી મેં એ બધું કોઈ નક્કી નથી કર્યું. ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે એનીથિંગ. અત્યારે તો આ હજી તો કોડ ઓફ કન્ડક્ટ નથી આવ્યું અને મેં કીધું ને મારું મન શું છે. આજે અરવિંદ કેજરીવાલ અહીંયા વડોદરા છે, બપોરે તમને સંપર્કમાં છે, કદાચ તો મળવાનું થાય એવું કઈ છે? ના ના, મને સંપર્કમાં છે પણ મને મળવાનું કે એવું તો મેં કોઈ વાત નથી કરી અને મને એ બધું મન હજી કશું મેં બનાવ્યું નથી. મારો તો ઇલેક્શન લડવું કેમ એ હજી મારા વડોદરાના બધા મિત્રો સાથે વાતચીત કરું છું, બધા કહે બધું કંઈક વિચારીએ ત્યારની વાત ત્યારે. પરંતુ જે ઇલેક્શનનો વિષય છે ઇટ ઇઝ ફાર અવે. મારી જે મત છે એનો ગઈકાલે મેં કીધું ને આજે હું કહું છું કે વડોદરા વિકાસ ઝંખે છે, વડોદરાના નગરજનો ખૂબ અવેર નાગરિક છે અને જાગૃત પણ છે અને ડિસિપ્લિનાઇઝ છે. એટલા માટે ઘણીવાર એમ થાય કે કોઈએ ને કોઈએ ને રાજકીય પક્ષોમાં આવું થતું હોય છે કે કોઈ બૂમ પાડીને ચાલતી એમાં એકદમ સહેજ ઊંધી વાત કરે એટલે નખાઈ જાય. અને મને ખબર છે કે ઇટ ઇઝ અ પોલિટિકલ સુસાઇડ ઇન અપરાઇઝિંગ સચ એ બિગ પાર્ટી. અને હું પોતે ઓફિસ બેરર તરીકે રહી છું, ગઈકાલ મને સસ્પેન્ડ કરી છે, એના માટે ઘણા બધાને દુઃખ છે અને ઘણા મારા સાથીઓ રડે પણ છે બહેનો. પણ હવે શું કરી શકાય, ઇટ ઇઝ લાઈક આ ઘટનાક્રમ થયો છે, થયો છે, તમારા બધાની સામે છે. આ મન કેસર્યું છે આપ એમ કીધું હમણાં, પણ હવે શું ઈચ્છો છો? તમારું મન કેસર્યું છે એનો મતલબ કે તમે આજે પાર્ટી તમને છોડવી નથી, ભારે ભાજપ ભલે તમને સસ્પેન્ડ કર્યા હોય, હવે આ બેઠક પર એટલે પાર્ટી પુનઃવિચારણા કરે એવું ઈચ્છો છો આપ? શું ઈચ્છો છો? મેં મારા મનની વાત ગઈકાલે કીધી કે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. વડોદરા શહેર પાસે અનેક છે. ચલો મને તમે સસ્પેન્ડ કરી દીધી છે, આ તો મોદીજીની સીટ છે. મોદીજી સ્વયં આના સ્વામી અને એના ડેવલપમેન્ટની વાત એમણે પોતે પણ કમિટમેન્ટ કરેલા છે. તો મોદી સાહેબ જેવું હોય તો પછી મને તમને વડોદરાવાસીઓને બીજું જોઈએ જ છું. એટલે ઈચ્છે છે કે વિકાસ થાય, આવનારા સમયમાં વડોદરા પણ ઝગમગતું થાય અને આપણા વડોદરાવાસીઓને કંઈક વધારે સંતોષ થાય એવું બધા મળીને કામ કરે. ભાજપ એક વખત માફ કરી તમને ફરીથી પાછા લઈ લે, એક વખત બધાને માફી મળે તો તમને બી મળવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી વિદ્વાનોની પાર્ટી છે અને હું ખૂબ નાની વ્યક્તિ છું. તમે બધા બરાબર છે આજે મારી સામે છો, પણ ઇટ્સ અ રૂટીન થિંગ કે એમાં બહુ કંઈ હરખ પદોડા થઈ જવાની જરૂર નથી મારે પણ. પણ એટલું મારું ચોક્કસ કમિટમેન્ટ છે અને કન્વિક્શન છે કે વડોદરા નીડ્સ અ ડેવલપમેન્ટ. જો મારાથી કંઈક થતું હશે તો હું ચોક્કસ એના માટે કરીશ અને મેં ખપી જવાની તૈયારી સાથે ગઈકાલનું સ્ટેપ લીધું એન્ડ દેટ ઇઝ માય કમિટમેન્ટ ટુવર્ડ વડોદરા. જ્યોતિબેન, જે દિવસે ટિકિટ મળી તે દિવસે મોટી સંખ્યામાં કાર્યકરો રંજનબેનના ઘરે ગયા હતા, તમે પણ ગયા હતા, તમે અમને સ્વયંને અભિનંદન. રામનો પટ્ટો પહેરાયો છે.
અને મારા મનની ભાવના પણ મેં એમને કીધી હતી તે દિવસે કે જય શ્રી રામ જય શ્રી રામ. પછી આટલા સાથે અભિનંદન આપ્યા, નાચ્યા, પછી એવું રાત્રે તો હું નાચી નથી, હું નાચી નથી. હું મહિલા તરીકે આજે પણ બહેનોને બધાને રિસ્પેક્ટ કરું છું. મહિલા તરીકે મારા માટે બધું જ પાર્ટીનું બધું જ સ્વીકારે છે અને હું સમર્પિત ભાવથી કામ કરનારી કાર્યકર્તા ભાજપમાં રહી છું. અને જે મિનિટે મને એમ લાગ્યું કે હવે મારથી આ નહીં થાય તે દિવસે મેં સામી છાતીએ બધાની સામે આવીને કીધું, ધેટ્સ માય વે ઓફ હેન્ડલિંગ. એ રાત્રે શું થયું? કારણ કે બીજા દિવસે તમે પછી મીડિયાની સામે આવી ગયા. આની પાછળ એક વાત બીજી એવી પણ છે કે જ્યોતિબેનને બીજા કોઈનો દોરી સંચાર છે. જ્યોતિબેનને વડોદરાના લોકોનો દોરી સંચાર છે અને વડોદરાના લોકો જે મને કહે છે એવું કરીશ. ભાજપમાંથી કોઈ સંપર્કમાં છે અત્યારે તમારી સાથે? કારણ કે રંજનબેન કે કોઈની સાથે તમારે વાત થઈ કે બેન આ ખોટું થયું, શું થયું, તમારી જોડે કોઈ આવ્યું છે કહું, કોઈ મોડી મંડળ કે એમાંથી કોઈ? મને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટી. મિત્રતા પાર્ટી તમે કીધું ને જે રીતે. ના ના, ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મને સસ્પેન્ડ કરી છે અને મને એનું કઈ દુઃખ નથી, કારણ કે એવું કરવું જ પડે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ. વન્સ આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ પ્રેસ, વોટ આઈ એમ સ્પીકિંગ ઇઝ નોટ ટુવર્ડ્સ ધેર લાઈન. અને સસ્પેન્ડ કરવાનું તો ક્યાં, અમારા સાહેબો કમ ખુદા છે. આમ આદમી પાર્ટીના લોકો કોન્ટેક્ટ કરી રહ્યા છે તો એમના વિચારધારાથી આપ સહેમત છો આમ આદમી પાર્ટી? હું વિચારધારાની વાત નથી કરતી, હું કહું છું કે દેશની લોકશાહીને જ્વલંત રાખવા માટે દેશમાં અધર પાર્ટીઝ પણ હોવી જોઈએ. દેશમાં દરેક વાતને રજૂઆત કરનારા અને જનતાના વિચારને પરફોર્મન્સ દ્વારા આગળ લાવનારા લોકો પણ હોવા જોઈએ. અને આ દેશની લોકશાહી સૌથી આપણી પાવરફુલ ડેમોક્રેસી છે. પણ બેન તમે એવી વાત કરો છો કે બીજી પાર્ટી હોવી જોઈએ, ભાજપ તો ઈચ્છે કે કોઈ પાર્ટી જ ના હોય, કોંગ્રેસ શૂન્ય થઈ જાય, કોઈ વિપક્ષ. હવે આજે મને શા માટે કહો છો એવું બધું? ટુડે આઈ એમ નો મોર ભાજપ, ટુડે આઈ એમ નો મોર ભાજપ, આઈ હેવ અ ફ્રીડમ. મેં કીધું ને કે લોકશાહી દેશની એક તાકાત છે અને 140 કરોડ ની જનતા, યુ ડુ યુ નો ધ પાવર ઓફ વન? આટલી મોટી ડેમોક્રેસીનો પાવર જે દુનિયામાં એસ્ટાબ્લિશ થઈ ગયો છે, મારી ને તમારી તાકાત છે કે આપણે આ દેશની લોકશાહીને આપણે, અને હું પણ આવું ખુલીને વાત કરી શકું છું તમારા બધા સાથે. આઈ બીંગ અ ફિમેલ, મારી પાસે કોઈ એવા રેસ્ટ્રિક્શન નથી. બાબા સાહેબે ડે વન થી આપણું સંવિધાન બન્યું ત્યારથી આપણને મત આપવાનો અધિકાર મહિલાઓને આપ્યો. અમારે મહિલાઓએ, દેશની મહિલાઓ લડવું ના પડ્યું કે અમને પણ મત આપવાનો અધિકાર આપ્યો. જયારે કે જે લોકો અમુક બ્રિટન વાળાને બધાને લડવું પડ્યું બહેનોને, તો વી આર બીન બ્લેસ્ડ. અને એવું નથી કે બધું ખરાબ જ ખરાબ છે, હું તો પોઝિટિવ વિચારવાળી વ્યક્તિ છું. જ્યાં ખરાબ લાગ્યું ત્યાં ટકોર કરી. તમે બધા વડોદરાવાસીઓ સાથે છે, જે લેગ ઉપર છે. 24 કલાકની ઘટનાક્રમમાં તમે ક્યાંય, તમને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ગોડફાધર વગર કોઈનો ઉદ્ધાર નથી? ભારતીય જનતા પાર્ટી વિશે વાત કરવી અત્યારે મારા માટે અસ્થાને છે. હું પાર્ટીમાં હવે નથી, હું સસ્પેન્ડેડ કાર્યકર્તા છું. એમનું તમે ત્યાં જ એમ પૂછ્યું. અચ્છા, અન્ય કોઈ રાજકીય પક્ષમાં જશો હા કે ના? ખાલી જવાબ આપી દો. મારું મન કેસર્યું છે ભાઈ, અને હું મરી જઈશ ને તો મને તમે બધા જે જીવતા હોય એ કેસરી ઓઢાડજો. જય શ્રી રામ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.